બિલકુલ, જનતા ગુજરાત ફર્સ્ટની કામગીરીને બિરદાવી રહ્યું છે અને જે જવાનો છે, જે જમીન પર ત્યાં ઉપસ્થિત છે, ખડે પગે છે, વડોદરા, જામનગર, પોરબંદર, ખેડા, આ તમામની કામગીરીને પણ ગુજરાત ફર્સ્ટ બિરદાવે છે. કારણ કે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે, આ જળ પ્રલય વચ્ચે પણ દેવદૂત બનીને આવે છે અધિકારીઓ, કર્મીઓ કે જેમણે ઘણા બધા લોકોના જીવન છેલ્લા એક સપ્તાહમાં તેમણે બચાવ્યા છે. મોતનો આંકડો જે આપવામાં આવ્યો હતો, બે દિવસમાં 15નો આંકડો આપવામાં આવ્યો હતો, હજી અપડેટ નથી આવ્યું, પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમના જીવ આજે આ બધા એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, ફાયર વિભાગ હોય, પોલીસના જવાનોએ તેમણે લોકોનું જીવન બચાવ્યું. આપણે હંમેશા જોયું છે ધરતીકંપ આવે, વાવાઝોડું આવે કે પછી આ પ્રમાણે જળ પ્રલયની સ્થિતિ સર્જાય, અતિવૃષ્ટિમાં પૂરની સ્થિતિ સર્જાય, લોકો ફસાયેલા હોય. ગઈકાલનો જે કિસ્સો, જે જનતાને ખબર છે કે એક નાગરિક જે છે થાંભલા સાથે અટવાયા હતા, એમણે થાંભલો પકડી રાખ્યો હતો અને નીચે જે પૂરના ધસમસતા પાણી જઈ રહ્યા હતા, એ જો ત્યાંથી થાંભલો છોડી દેત તો એમનો જીવ જઈ શકે. ગુજરાત ફર્સ્ટ ત્યાં મીડિયેટર બન્યું હતું, તંત્રને જાણ કરી હતી, એનડીઆરએફને જાણ કરી હતી અને એના કારણે મદદ ત્યાં પહોંચી. પણ અમારે સલામ કરવી છે એ તમામ જવાનોને, એનડીઆરએફના જે જવાનો છે, એસડીઆરએફના જે જવાનો છે, આર્મીની કોલમ પણ ઉતારવામાં આવી છે, સેનાના જવાનો પણ મદદ કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ભલે અમે અમારી ફરજ ચોથી જાગીર તરીકે નિભાવીએ, પણ અમારી સલામ એ તમામ જવાનો છે, જવાનોને છે, કેમ કે એ તો અમે તો અહીંયા સ્ટુડિયોમાં છીએ, અમારા પ્રતિનિધિ સ્થળ ઉપર કરી રહ્યા છે સાહસિક રિપોર્ટિંગ, પણ સૌથી વધારે જોખમ જે ખેડી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ, તમામને સલામ કરે છે.